ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ ત્રણ હું પતંગિયું મારા પિલ્લુનું ભાગ ત્રણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલા પ્રશ્ન જવાબ જોઈ ગયા હતા. હવે આજે આપણે એ ઈયળ, કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અને લખશું. મિત્રો, આ ચોપડીમાં પાના નંબર 37 પર આપેલ છે. પેલું છે ઈયળ, ઈયળની સામે બરાબરની નિશાની અને પેલું વાક્ય લખવાનું છે. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઈયળો. લખ્યું. હવે ઈયળનું બીજું વાક્ય લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. લખ્યું. હવે બીજું આવશે કોશેટો. તો કોશેટાનું પહેલું વાક્ય લખવાનું છે, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો. બીજું આવશે કોશેટો એકદમ કઠણ હતો. ત્રીજું પતંગિયું. બરાબર, પતંગિયા પરથી બે વાક્યો આપણે લખવાના છે. એમાં પહેલું વાક્ય લખજો, તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. બીજું વાક્ય લખજો, પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 37 પર યોગ્ય રીતે બંધ બેસતા જોડકા જોડો. આ લખવાના છે, એમાં અ વિભાગ, ઉત્તર અને બ વિભાગ આ રીતે આપેલું છે. એમ અમાં પેલું છે ઈંડા, બીજું છે ઈયળ, ત્રીજું છે કોશેટો અને ચોથું છે પતંગિયું. તેની સામે ઉત્તરના ચાર બોક્સ છે, એની બાજુમાં વિભાગ બ છે. વિભાગ બમાં જુઓ, ચાર ચિત્રો આપેલા છે. પહેલો ચિત્ર છે કોશેટાનું, પછી છે પતંગિયું, પછી છે ઈંડા ને પછી છે ઈયળ. હવે ઈંડાની સામે અ વિભાગમાં પહેલું ઈંડાની સામે એક બોક્સ છે, ત્યાં આપણે લખીશું ઘ. ત્યારબાદ બીજું છે, એમાં છે ઈયળ. તો ઈયળમાં આવશે ઘ, ઘરનો ઘ જવાબમાં. ત્રીજું છે કોશેટો, તો કોશેટામાં આવશે ક, કલમનો ક, ક દર્શાવતું ચિત્ર કોશેટાનું છે. ચોથું પતંગિયું, પતંગિયામાં આવશે ખ, ખટારાનો ખ, પતંગિયું દર્શાવતું ચિત્ર છે. આ રીતે ચિત્રની સામે તેના નામ આપવાના છે. આ રીતે યોગ્ય રીતે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલું થઈ ગયા બાદ પાના નંબર 38 પર વાર્તા પ્રમાણે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. એમાં પહેલું વાક્ય છે, દ્વિજે ઈયળનું નામ પાડ્યું. બીજું છે, કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. ત્રીજું છે, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. ચોથું છે, પિલ્લું ઉડી ગયું. અને પાંચમું છે, પાંદડા ખાઈ ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયેલો. આ મિત્રો આડાઅવળા વાક્યો આપેલા છે, એને આપણે વાર્તામાં આવતા યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવીશું. જવાબ લખજો વિદ્યાર્થી મિત્રો. જવાબમાં પહેલું આવશે, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. બીજું આવશે, દ્વિજે ઈયળનું નામ પાડ્યું. લખ્યું. ત્રીજું આવશે, પાંદડા ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયેલો. ચોથું આવશે, કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. પાંચમું આવશે, પિલ્લું ઉડી ગયું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.